પાટણ જિલ્લાના રાધનપુર સાંતલપુર સમય વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિ કરતી રામ સેવા સમિતિ કોરોના દર્દીઓના વહારે આવી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સાંતલપુર રાધનપુર સમી જેવા 50 વિસ્તારોની અંદર સેવાકીય પ્રવૃત્તિ કરતી રામ સેવા સમિતિ કોરોના દર્દીઓની વહારે આવી. 3 તાલુકાના દર્દીઓ રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. તેને લઈને રેફરલ હોસ્પિટલની અંદર ઓક્સિજનની અપૂરતી વ્યવસ્થા હોવાના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. ત્યારે રાધનપુરના નાયબ કલેક્ટર અને રાધનપુરના વેપારીઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે મીટિંગ યોજાઈ હતી, જેની અંદર 3 તાલુકાના દર્દીઓ કોરોના ઓક્સિજન વગર કેટલાકે જીવ ગુમાવે છે તેને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે રામ સેવા સમિતિ દ્વારા દર્દીઓ માટે વ્યવસ્થા કરવાની જવાબદારી ઉઠાવવામાં આવી હતી, જેને લઈને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજનના 17 બોટલ અને અન્ય વસ્તુઓ રેફરલ હોસ્પિટલની ભેટ આપી હતી, જેની અંદર રામ સેવા સમિતિના સેવાભાવી યુવાનો જોડાયા હતા. કોરોનાના દર્દીને તકલીફ ના પડે તે હેતુસર. સ્ટોરીબાઈ ભગીરથસિંહ જાડેજા, માસપુરા ન્યૂઝ ચેનલ, સાતલપુર, પાટણ, ગુજરાત. જે બીજી લહેર કોરોનાની આવી, જે બહુ ભયંકર છે, ગત કોરોના કરતાં પણ આ વખતની લહેર ખૂબ ભયાનક છે. અને અમને સમાચાર મળ્યા એટલે શ્રી રામ સેવા સમિતિએ રેફરલ હોસ્પિટલ અને પ્રાંત સાહેબનો કોન્ટેક કરી અને અમે શું ઉપયોગી થઈ શકીએ એ બાબતની ચર્ચા કરી. પ્રાંત સાહેબના કહેવા પ્રમાણે ઓક્સિજનના બાટલા, એના રેગ્યુલેટર, એના મોનિટર, એના માસ્ક પેશન્ટોને ચડાવવાના આવે છે, એની ખાસ જરૂરિયાત હોય રામ સેવા સમિતિ દ્વારા જેમ્બો બાટલા 17 નંગ અને 17 નંગનો આખો સેટ રેફરલને અત્યારે સુપ્રત કર્યો. ન્યુબિલાઇઝર મશીન જે બાફ લેવા માટેના આવે છે એની 5ની જરૂરિયાત હતી, એ શ્રી રામ સેવા સમિતિ દ્વારા ઉપાડવામાં આવી. બીજા અલગ અલગ પ્રકારના ન્યુબિલાઇઝરની અંદર નાખવાના ઇન્જેક્શનો, દવાઓ આવે છે તેની જરૂરિયાત હતી, તે રામ સેવા સમિતિ દ્વારા રેફરલના ડોક્ટર અરવિંદભાઈને આપવામાં આવી. બીજું, સાથે સાથે પ્રાંત સાહેબ સાથે ચર્ચા થતા કે દરેક પેશન્ટનો ઇમ્યુનિટી પાવર વધે જરૂરી છે, તો તેના માટે શું કરી શકાય, તો બંને ટાઈમે જમવામાં સલાડ આપવું, ગોળ આપવો એવી સૂચના આપવામાં આવી. તેનો વધારાનો ખર્ચ રેફરલની અંદર જે રસોડું આવે છે એનો કોન્ટ્રાક્ટ આપેલો છે એમાં આટલી વસ્તુ ઉમેરવાની, એનો જે કંઈ વધારાનો ખર્ચ થાય રામ સેવા સમિતિ આપશે. બપોરે અને સવારે 10 વાગે, સાંજે 6 વાગે રામ સેવા સમિતિ દ્વારા આયુર્વેદિક ઉકાળો પેશન્ટોને દરરોજ આપવાનો રહેશે. બપોરે 3 વાગે ચા આવે છે, તો એકલી ચા ન આપતા સાથે સાથે દરરોજ 2 ખાખરા આપવા, તો પણ ખાખરા પણ રામ સેવા સમિતિ દ્વારા રેફરલને પૂરા પાડવામાં આવે છે. રાત્રે 10 વાગે ગરમ દૂધ અને અંદર હળદર નાખી અને દરેક પેશન્ટોને આપવાનું પ્રાંત સાહેબનું સૂચન હતું, તો તે પણ આપણે રામ સેવા સમિતિએ સ્વીકારી લીધું છે અને તે પણ ચાલુ કર્યું છે. આજથી, આજે રામ ભગવાનનો જન્મદિવસ છે, રામનવમી છે, અને રામ સેવા સમિતિ દ્વારા હું રેફરલના ડોક્ટરોને અને પ્રાંત સાહેબને ખાતરી આપું છું કે રેફરલની અંદર કોઈ પણ જાતની જે કોઈ જરૂરિયાત હશે તે રામ સેવા સમિતિ પૂરી કરવા પૂરેપૂરો પ્રયાસ કરશે. દવાના હિસાબે, ઓક્સિજનના હિસાબે કોઈપણ માણસનું મૃત્યુ થાય એવી ઘટના ન બને તેના તમામ પ્રયાસો શ્રી રામ સેવા સમિતિ કરશે. આજરોજ છેલ્લા 10 દિવસથી રાધનપુર નગરના શાંતિધામમાં પણ રાધનપુર શહેર અને આજુબાજુના ગામડામાંથી જે દર્દીઓ આવે છે તેમની તમામની ડેડ બોડીઓનો અગ્નિસંસ્કારની પણ કામગીરી રામ સેવા સમિતિ દ્વારા ચાલે છે. આગામી દિવસોમાં, આવતીકાલે, ભવિષ્યમાં જે કોઈ જરૂરિયાતો ઊભી થાય, 1 રૂપિયાથી માંડી અને 20 લાખ રૂપિયા થાય, 25 લાખ રૂપિયા થાય, રામ સેવા સમિતિ રાધનપુર નગર અને રાધનપુર તાલુકો, સાતલપુર તાલુકા પ્રજા માટે ઊભી છે, ઊભી રહેશે એની અમે રાધનપુર નગરના લોકો વતી રામ સેવા સમિતિ ખાતરી આપે છે કે કોઈ પણ વાત હશે તો અમે પૂરી કરવા પ્રયત્ન કરશું. અસ્તુ, ભારત માતા કી જય. શું નામ તમારું? પ્રકાશ દક્ષિણી, રાધનપુર. બીજું, વધુમાં અરવિંદભાઈ ડોક્ટર અને કુણાલભાઈ ડોક્ટર, તેઓ પણ 24 કલાક રાત દિવસ જોયા વગર લોકોની ખૂબ સેવા કરી રહ્યા છે, તે પણ અભિનંદનને પાત્ર.